હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારુ. મિત્રો, જેમ તમે થંબનેલમાં જોઈ લીધું છે, એવી જ રીતે આ બિલ આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ, કે જેને આપણે ટૂંકમાં કહીએ છીએ કેબ 2019. હવે મિત્રો, એક વસ્તુ તમને કહી દઉં કે ક્લાસ 1-2ની તૈયારી હોય કે ક્લાસ 3ની તૈયારી હોય, આપણે દરેક ટોપિકને એવી રીતે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જેથી આવનારી દરેક એક્ઝામની અંદર આપણને એ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય તો આપણને એનો આન્સર શ્યોર આવડે આવડે છે. તો એવી જ રીતે આપણે સમજવાનું છે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલને. હવે સમજો પહેલાં કે ભાઈ આ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ છે શું. ભારતના રાજપત્રની અંદર 12 ડિસેમ્બરના રોજ એની જાહેરાત કરી દેવામાં આવી છે. 12 ડિસેમ્બર બહાર પડ્યું છે કે જેની અંદર આ તમામ વિગતો આપણને જોવા મળશે. ભારતના રાજપત્રની અંદર 12 ડિસેમ્બરનું રાજપત્ર છે. આ રાજપત્રની અંદર જે જોગવાઈ થઈ છે એના ઉપરથી આપણે એક વસ્તુ સમજવાની છે કે ભાઈ કાયદામાં ફેરફાર થયો છે. તો કયા કાયદામાં ફેરફાર થયો છે? તો તમને કહી દઉં કે ભારતની અંદર જે પણ લોકો છે એ લોકોને નાગરિકતા આપવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો છે, કે જે કાયદાનું નામ છે નાગરિકતા અધિનિયમ 1955. ઓકે, નાગરિકતા અધિનિયમ 1955, એટલે કે સિટીઝનશીપ એક્ટ 1955. તો આ બિલ જે છે એ બિલ દ્વારા એક્ટની અંદર ફેરફાર કરવામાં આવ્યો, એટલે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ હતું કે 2019નું, એના કારણે એક એક્ટની અંદર ફેરફાર થયો છે. કયા એક્ટની અંદર? તો સિટીઝનશીપ એક્ટ 1955. સિટીઝનશીપ એક્ટ 1955 છે, ભારતીય નાગરિકતા ધારો જે છે 1955નો, એની અંદર ફેરફાર થયો છે. ભારતીય નાગરિકતા ધારાની તમને વાત કરું તો આ કોઈ પહેલો ફેરફાર નથી. આના પહેલાં પણ ઓલરેડી 5 વખત ફેરફાર થઈ ચૂક્યા છે અને આ 6ઠો ફેરફાર છે. આના પહેલાંના 5 ફેરફારની તમને વાત કરું તો 1986ની અંદર, 1992, 2003, 2005, 2014 અને અત્યારે 2019. તો આવી રીતે ઓલરેડી પહેલા 5 અને એક અત્યારે, આવી રીતે ટોટલ 6 વખત ફેરફાર થયા છે સિટીઝનશીપ એક્ટની અંદર. ઓકે, અને આ જે ફેરફાર થયો છે એ 6ઠા નંબરનો ફેરફાર છે સિટીઝનશીપ એક્ટનો. હવે તમને એક સિમ્પલ બાબત કહી દઉં કે ભાઈ ભારતની અંદર જે પણ લોકો છે, બરાબર, એ ભારતના નાગરિક હોય પણ શકે અને ન પણ હોય નાગરિક. જરૂરી નથી કે ભારતની અંદર રહેતા દરેક લોકો ભારતનો નાગરિક હોય જ. અમુક માઇગ્રન્ટ થઈને પણ આવેલા હોય કે જે બીજા દેશમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવેલા હોય. તો આવી પરિસ્થિતિમાં ભારતના નાગરિક કોણ રહેશે? આવો એક સૌથી મોટો સવાલ બંધારણના અમલ સમયે હતો, કે જ્યારે આપણે બંધારણ લાગુ કર્યું 26 જાન્યુઆરી 1950, તો એ સમયે આ સૌથી મોટો સવાલ હતો કે જ્યારે ભારત અને પાકિસ્તાનનું પાર્ટીશન ભાગલા થયા, તો એ ભાગલા પછી ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા, ઘણા લોકો પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા, કે જેના વિશેની વિસ્તૃત ચર્ચા આપણને બંધારણના ભાગ 2ની અંદર, નાગરિકતાની અંદર, આર્ટિકલ 5 થી 11ની વચ્ચે જોવા મળે છે. એટલે કે નાગરિકતા સંબંધી આપણે જોગવાઈની જો વાત કરીએ તો નાગરિકતા સંબંધી જોગવાઈમાં આપણને પહેલી જ જોગવાઈ મળે છે ભારતના બંધારણની અંદર ભાગ 2ની અંદર, આર્ટિકલ 5 થી 11. કયા આર્ટિકલ? આર્ટિકલ 5 થી 11 સુધી. પણ આ જોગવાઈ નાગરિકતા સંબંધી કેવી છે, એટલે કે નાગરિકતા સંબંધી એમાં શું જોગવાઈ છે? તો નાગરિકતા સંબંધી જોગવાઈ કંઈક એવી છે કે 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરીએ, તો એ બંધારણના અમલ સમયે, એટલે કે બંધારણ લાગુ થયું ત્યારે કોણ ભારતના નાગરિક ગણાશે એના સંબંધી જોગવાઈ હતી. પરંતુ જરૂર પડે છે કે ભારતના બંધારણના અમલ પછી, બરાબર, બંધારણના અમલ પછી એટલે કે હાલમાં, હાલની પરિસ્થિતિએ કોને ભારતની નાગરિકતા મળશે અથવા કઈ કઈ રીતોથી નાગરિકતા મળશે. તો એની જોગવાઈ આપણને એક્ટ પૂરો પાડે છે કે જેનું નામ છે સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એક્ટ 1955. ક્લિયર છે? આ એક્ટ શેના માટે છે? તો બંધારણના અમલ પછી કોને કઈ કઈ રીતોથી નાગરિકતા મળશે, કે જેની અંદર આપણને ખબર છે બધાને કે ભાઈ અલગ અલગ 5 રીતો છે નાગરિકતા મેળવવાની, કે જેની ચર્ચા ભાગ 2ની અંદર કરવામાં આવે છે, જેની ચર્ચા બંધારણના ભાગ 2ની અંદર આપણે જ્યારે ભણાયો છે એપ્લિકેશનની અંદર ત્યારે મેં કરેલી છે વિસ્તૃત. તો સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એક્ટ 1955, કે જેની અલગ 5 રીતો છે કે ભાઈ જન્મ દ્વારા છે, વંશાનુગત છે, નોંધણી દ્વારા છે, દેશીયકરણની પદ્ધતિ છે અને નવા પ્રદેશના સમાવેશથી, આવી અલગ 5 રીતોથી નાગરિકતા મેળવી શકાય છે. એટલે કે આ એક્ટ શું કેવી જોગવાઈ પૂરી પાડે છે? તો ભાઈ આ એક્ટ એવું કહે છે કે સિટીઝન ઓફ ઇન્ડિયા એક્ટ 1955માં જોગવાઈ છે કે 1950 પછી ભારતની નાગરિકતા કોને મળશે અને કઈ કઈ રીતોથી મળશે. હવે આપણે સમજવાનું છે કે ભાઈ આ બિલ જે છે એ બિલ શા માટે લાવવામાં આવ્યું, કેમ એની જરૂર પડી. તો સમજો, ઇમિગ્રન્ટ એક શબ્દને ડેફિનેશન સમજવી જરૂરી છે આપણા માટે પહેલાં તો, કે ભાઈ ઇમિગ્રન્ટ કોને કહેવાય? ઇમિગ્રન્ટનું ગુજરાતી થાય છે દેશાંતરવાસી, એટલે કે અન્ય દેશમાંથી
આવીને વસનાર, બીજા કોઈ દેશમાં વ્યક્તિ છે એ ભારતમાં આવીને જો વસે છે તો એને આપણે ઇમિગ્રન્ટ કહીએ છીએ. ઓકે, ઇમિગ્રન્ટ, દેશાંતરવાસી. હવે બને છે શું સમજો, તો કે ભારત એની આસપાસના આપણે દેશો જોઈએ તો કે ભાઈ બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, નેપાળ છે, ચીન છે, તિબેટ છે, ચીનનો જ ભાગ છે તિબેટ છે, ભૂટાન છે, શ્રીલંકા છે, આવા ઘણા બધા દેશો આપણી આસપાસ આવેલા છે. આ બધા દેશો પૈકી આપણે જો વાત કરીએ તો કે ભાઈ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ત્રણ એવા દેશો છે કે જે સામાન્ય રીતે મુસ્લિમ સંપ્રદાય વધુ પડતો ધરાવે છે. અને એક એવું તારણ છે કે ભાઈ આ જે મુસ્લિમ સંપ્રદાય ધરાવતા જે દેશો છે એ દેશોએ પોતાનો એક ધર્મ તરીકે ઇસ્લામિક ધર્મને સ્વીકારેલો પણ છે. આ દેશોએ પોતાના એક ધર્મ તરીકે ઇસ્લામિક ધર્મને સ્વીકારેલો પણ છે. હવે સમજો થાય છે શું, તો આ દેશોની અંદર ઘણા મુસ્લિમ ઇસ્લામ સિવાયના અન્ય ધર્મના લોકો છે કે જે લોકોની જોડે કોઈ પણ પ્રકારની કહેવાય ને કે હિંસાઓ કરવામાં આવે છે અથવા તો ઉત્પીડન કરવામાં આવે છે, એમને તકલીફો પહોંચાડવામાં આવે છે, અધિકારો આપવામાં આવતા નથી, આવી અવારનવાર ફરિયાદો આપણને ઘણી બધી વખત જોવા મળતી હોય છે એ બધા કન્ટ્રીઝની અંદર. તો એના સમાધાન સ્વરૂપે શું થાય છે, તો અમુક લોકો આ દેશમાંથી, ખાસ કરીને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાંથી મુસ્લિમ ધર્મ સિવાયના લોકો ઘણા બધા છે કે જે સ્થળાંતર કરી અને ઇન્ડિયામાં માઇગ્રેટ થઈ જાય છે, એ દેશ છોડી અને ઇન્ડિયામાં માઇગ્રેટ થઈ જાય છે, સ્થળાંતરિત થઈ જાય છે. પરંતુ શું એમને ભારતના લોકો, ભારતનું, ભારતની સરકાર જે છે એમને નાગરિકતા આપે છે? તો ના, એને કહેવાય ને કે ઇલીગલ ઇમિગ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ગેરકાયદેસર દેશાંતરવાસી, ઇલીગલ ઇમિગ્રન્ટ. તો અહીંયા ઇમિગ્રન્ટની વ્યાખ્યામાં ઉપર તમને સમજાઈ ગયું હશે કે ભાઈ ઇમિગ્રન્ટ એટલે શું, તો કે ભાઈ દેશાંતરવાસી, બીજા કોઈ દેશમાંથી આવીને વસનાર. હવે ઇલીગલ ઇમિગ્રન્ટ કોને કહેવાય, તો એની એક ડેફિનેશન આપણને જોવા મળે છે નાગરિકતા અધિનિયમની અંદર કે ઇલીગલ કોને કહેવાશે. ઘણા બધા લોકો આવતા તો હોય છે એક દેશમાંથી બીજા દેશમાં, પણ જો કાયદાકીય રીતે લીગલ રીતે આવે છે તો કાંઈ વાંધો છે નહીં, એને પણ ઇમિગ્રન્ટ જ કહેવાય, પણ લીગલ કહેવાય. પણ ઇલીગલ ક્યારે કહેવાશે, જ્યારે એ ગેરકાયદેસર, એને કઈ રીતે આપણે ઓળખશું કે એને ગેરકાયદેસર કઈ રીતે કહીશું? તો સમજો ઇલીગલ ઇમિગ્રન્ટની કંઈક વ્યાખ્યા એવી છે કે કોઈ પણ વ્યક્તિ ભારતની બહારથી ભારતમાં રહેવાના ઈરાદાથી આવે છે, ભારતની બહારથી પોતાનો દેશ છોડી અને ભારતમાં રહેવાના ઈરાદાથી આવે છે, પણ તેની પાસે જો માન્યતા પ્રાપ્ત પાસપોર્ટ નથી, માન્યતા પ્રાપ્ત પાસપોર્ટ છે નહીં, કોઈ ખોટા દસ્તાવેજો બતાવીને ભારતમાં આવ્યો છે, બરાબર, માન્યતા પ્રાપ્ત નથી અથવા તો કોઈ ખોટા દસ્તાવેજ બતાવીને ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને શું કહેવાશે, ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાશે. ઇમિગ્રન્ટની વ્યાખ્યા ખબર પડી ગઈ કે ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરીએ અને આપણે ઇમિગ્રન્ટ કહીએ છીએ. ઇલીગલ ક્યારે કહેવાશે, કે જ્યારે એ કોઈ ખોટા પાસપોર્ટ બતાવીને આવ્યો છે, એટલે કે એની પાસે માન્યતા પ્રાપ્ત પાસપોર્ટ નથી અથવા તો કોઈ ખોટા દસ્તાવેજ બતાવીને આવ્યો છે કે જે ખરેખર માન્યતા પ્રાપ્ત છે નહીં, તો એને ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાય. આના ઉપરાંત બીજી પણ એક કન્ડિશન છે કે બીજી પણ એક બાબત છે કે જેમાં એને ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાશે, ક્યારે, કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ નિશ્ચિત સમયગાળા માટે આવે છે. માની લો કે પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિ એક વર્ષના વિઝા લઈ અને ઇન્ડિયામાં આવે છે. હવે ભાઈ એક વર્ષની જગ્યાએ બે વર્ષ, ત્રણ વર્ષ કે પાંચ વર્ષ સુધી રોકાઈ જાય તો એક વર્ષ સુધી એ લીગલ હતો, એક વર્ષ પછી એ વ્યક્તિ કેવો થઈ જશે, ઇલીગલ થઈ જશે, ઇલીગલ ઇમિગ્રન્ટ થઈ જશે. સમજાય છે? તો આ રીતે જો કોઈ વ્યક્તિ તેને મળેલી મંજૂરી કરતાં વધુ સમય માટે ભારતમાં વસવાટ કરે છે તો તેને ઇલીગલ ઇમિગ્રન્ટ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો ઇમિગ્રન્ટ એટલે શું, કે દેશાંતરવાસી. પણ એને ઇલીગલ ક્યારે કહેવાશે, કે જ્યારે કોઈ વ્યક્તિ પાસપોર્ટ ખોટા બતાવીને અથવા તો ખોટા દસ્તાવેજ બતાવીને ભારતમાં પ્રવેશ કરે છે અથવા તો જેટલા સમયગાળા માટે એને પરમિશન આપવામાં આવી હતી એનાથી પણ વધુ સમયગાળા માટે ભારતમાં વસે છે, રહે છે, તો એને ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાશે. આવી કંઈક વ્યાખ્યા છે ઇલીગલ ઇમિગ્રન્ટની. ઓકે, હવે વાત કરીએ આપણે એક્ઝેક્ટ આપણા મુખ્ય ટોપિક ઉપર કે આ એક્ટની જરૂર કેમ પડી. તો આ બિલ ફેરફાર સૂચવે છે આ વ્યાખ્યાની અંદર. આ બિલ શું ફેરફાર સૂચવે છે, આ વ્યાખ્યામાં ફેરફાર સૂચવે છે. જે ઇલીગલ ઇમિગ્રન્ટની વ્યાખ્યા ઓલરેડી આપણા એક્ટમાં હતી એ એક્ટની વ્યાખ્યામાં ફેરફાર સૂચવે છે અને ઇલીગલ ઇમિગ્રન્ટની વ્યાખ્યાને બદલી નાખે છે. કઈ રીતે બદલી નાખે છે? તો બિલ પહેલો ફેરફાર કરે છે. આ બિલ પહેલો ફેરફાર કંઈક એવો કરે છે કે જો કોઈ વ્યક્તિ 31 ડિસેમ્બર 2014, તારીખ નોંધી લેજો, એક્ઝામમાં તારીખ પૂછાવાનો પણ ટ્રેન્ડ આવ્યો છે, એટલે તારીખો પણ પૂછી લે છે. બિનસચિવાલયની એક્ઝામમાં આપણે જોયું હશે કે ભાઈ પેપરની અંદર નાગરિકતા સંબંધી તારીખ પણ પૂછી લીધેલી, 1 માર્ચ 1947. તો એ તારીખ પણ તમે નોંધી લેજો કે આ લિખિત જે સુધારો છે એ તારીખ પરથી થયો છે. સમજો કે આ બિલ ઇલીગલ ઇમિગ્રન્ટની વ્યાખ્યામાં ફેરફાર કરીને એવી જોગવાઈ પૂરી પાડે છે કે જો કોઈ વ્યક્તિ 31 ડિસેમ્બર 2014 પહેલાં ત્રણ દેશ કીધા છે, કયા કયા, તો કે ભાઈ અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે
કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે બાંગ્લાદેશ, આ ત્રણ દેશમાંથી આ તારીખ પહેલા ભારતમાં આવ્યો છે અને એ જો આ છ ધર્મ પૈકી કોઈ એક ધર્મ સાથે સંબંધ ધરાવે છે, આ છ ધર્મ પૈકી કોઈ એક ધર્મ સાથે સંબંધ ધરાવે છે, જેમ કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી. અહીંયા બધાને ખબર પડી જાય છે કે ભાઈ મુસ્લિમ ધર્મ છે નહીં. તો આ છ ધર્મ પૈકી કોઈ એક ધર્મ સાથે સંબંધ ધરાવે છે તો તે હવે ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાશે નહીં. ડેફિનેશન બદલી નાખી ઇલીગલ ઇમિગ્રન્ટની, ટર્મ્સ એન્ડ કન્ડિશન નાખી દીધી. શું ટર્મ્સ એન્ડ કન્ડિશન નાખી? કે ભાઈ ઇલીગલ ઇમિગ્રન્ટ એટલે શું? તો કે ગેરકાયદેસર રીતે ભારતમાં સ્થળાંતર થયેલો વ્યક્તિ, બરાબર, કે જેની પાસે યોગ્ય પાસપોર્ટ નથી, બરાબર, અથવા તો કોઈ ચોક્કસ સમયગાળા માટે આવ્યો તો એનો સમયગાળો પૂરો થઈ ગયો તો પણ એને ઇલીગલ કહેવાય. પણ આ ડેફિનેશન કંઈક એવું કહે છે કે આ તારીખ એટલે કે 31 ડિસેમ્બર 2014 પહેલાં જો કોઈ વ્યક્તિ ભારતમાં પ્રસ્થળાંતર થયો છે, કયા દેશમાંથી? તો ત્રણ દેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આ ત્રણ દેશમાંથી ભારતમાં સ્થળાંતર થયો છે અને એ આ છ પૈકી કોઈ ધર્મ સાથે સંબંધ રાખે છે કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી, તો તેઓ હવે ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાશે નહીં. તે હવે ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાશે નહીં. તો ક્લિયર છે આ બધાને કે ઇલીગલ ઇમિગ્રન્ટ હવે એની ડેફિનેશનમાં ફેરફાર થઈ ગયો છે. બીજો ફેરફાર શું થયો છે? જો આ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ જે છે એની અંદર બે મેજર ફેરફાર છે, બે મહત્વના ફેરફાર છે. બીજો ફેરફાર જે છે એ દેશીયકરણની પદ્ધતિમાં કરી દેવામાં આવ્યો છે. પણ દેશીયકરણ એટલે શું? તો સમજો, એનું ઇંગ્લિશ થાય છે નેચરલાઇઝેશન. દેશીયકરણ પદ્ધતિ જે છે એટલે કે નેચરલાઇઝેશન, પ્રાકૃતિક રીતે દેશીયકરણની પદ્ધતિથી ભારતની નાગરિકતા મેળવવાની એક રીત છે. આ અલગ અલગ રીતોથી નાગરિકતા ભારતની મેળવી શકાય એ પૈકીની આ એક રીત છે કે જેનું નામ છે દેશીયકરણ પદ્ધતિ. હવે દેશીયકરણ પદ્ધતિ શું કહે છે? સમજો, નાગરિકતા અધિનિયમમાં ઓલરેડી પહેલાં શું જોગવાઈ હતી દેશીયકરણ પદ્ધતિની? તો એમાં કંઈક એવી જોગવાઈ હતી કે જો કોઈ વ્યક્તિ ભારતમાં આવીને સતત 1 વર્ષ ભારતમાં વસવાટ કરે છે અને તેના પહેલાંના 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં રહ્યો છે તો તે ભારતની નાગરિકતા મેળવી શકે. સમજાય છે? ક્લિયર? આ ડેફિનેશન કંઈક એવું કહે છે કોઈ એક કોઈ વ્યક્તિ કે જે રજિસ્ટ્રેશન એને કરાવવું છે ભારતની નાગરિકતા મેળવવા માટે, તો રજિસ્ટ્રેશન કરાવતી વખતે એ સમયના પહેલાં 1 વર્ષ સુધી સતત ભારતમાં રહેલો હોવો જોઈએ, ભારતની બહાર ગયેલો હોવો જોઈએ નહીં. અને એના પહેલાંના 14 વર્ષ જે છે એ 14માંથી 11 વર્ષ, એમાં પછી ભલે એને આવજા કરી હોય પણ 14માંથી 11 વર્ષ એને જો ભારતમાં વસવાટ કર્યો હોય તો તે વ્યક્તિ ભારતની નાગરિકતા મેળવી શકે છે. કઈ પદ્ધતિથી? તો કે ભાઈ દેશીયકરણ પદ્ધતિથી. આવી વ્યાખ્યા છે એટલે કે આવી કંઈક રીત છે ભારતની નાગરિકતા મેળવવાની. હવે આમાં શું ફેરફાર કરવામાં આવ્યો? સમજો, તો આમાં કંઈક ફેરફાર એવો કરવામાં આવ્યો કે જો કોઈ વ્યક્તિએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશમાંથી 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં દેશાંતરણ કર્યું છે અને જો તે હિન્દુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન કે ખ્રિસ્તી ધર્મથી સંબંધ રાખે છે તો તેને માત્ર 5 વર્ષના વસવાટ પછી ભારતની નાગરિકતા મળી જશે. સમજાય છે? થયું શું? અહીંયા એવું હતું કે બધા માટે કોમન હતું, અહીંયા કોઈ ધર્મના આધારે ભેદભાવ હતો નહીં, કોઈ દેશના આધારે ભેદભાવ હતો નહીં. અહીંયા સિમ્પલ હતું બધા માટે. શું હતું? કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ દેશમાંથી ઇન્ડિયામાં પ્રવેશે છે તો ઇન્ડિયામાં પ્રવેશે છે પછી, બરાબર, જ્યારે રજિસ્ટ્રેશન માટે જાય છે તો એ રજિસ્ટ્રેશન કર્યાના 1 વર્ષ પહેલાં, નોંધણી કરાવે એના 1 વર્ષ પહેલાં સતત ભારતમાં રહેલો હોવો જોઈએ અને એના પહેલાંના જે 14 વર્ષ છે એ 14માંથી 11 વર્ષ રહેલો હોવો જોઈએ. કે નોંધણી કરાવતી વખતે નોંધણી કરાવ્યાના 1 વર્ષ પહેલાં સતત ભારતમાં રહેતો હોવો જોઈએ અને એના પહેલાંના 14 વર્ષ એટલે કે ટોટલ 15માંથી કેટલા વર્ષ થયા? ટોટલ આપણે ગણીએ કે 14 વર્ષ છે અને 15, તો પહેલાંના 11 + 1, બરાબર, એટલે કે ટોટલ 12 વર્ષ. આમ જોવા જઈએ તો 15માંથી 12 વર્ષ, 14માંથી 11 વર્ષ, 14 + 1 કરીએ એટલે 15, બરાબર. અહીંયા 1 વર્ષ જે છે કેવો વર્ષ છે? ફૂલ, એટલે મીન્સ કે આ 1 વર્ષ તો સતત રહેલો જ હોવો જોઈએ ભારતમાં. નોંધણી કરાવી એના 1 વર્ષ પહેલાં સતત ભારતમાં રહેલો હોવો જોઈએ અને એના પહેલાંના જે 14 વર્ષ છે એના 14 વર્ષની અંદર ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ. આવી કંઈક ડેફિનેશન, આવી કંઈક રીત છે ભારતની નાગરિકતા મેળવવાની દેશીયકરણની પદ્ધતિથી. ઓકે, અહીંયા ડેફિનેશનમાં ચેન્જીસ આવ્યો, ધર્મને આધારે પણ આવ્યો, દેશને આધારે પણ આવ્યો. અહીંયા કીધું કે ભાઈ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશમાંથી 31 ડિસેમ્બર 2014 પહેલાં
સ્થળાંતર થયા હોય ભારતની અંદર, અને જો તે આ છ ધર્મ પૈકી કોઈ એક ધર્મ સાથે સંબંધ રાખતા હોય તો એની જગ્યા એને હવે 11ની જગ્યાએ કેટલા વર્ષ? 5 વર્ષ. આ એક વર્ષ તો ખરું જ, એક વર્ષ તો ખરું જ, પણ હવે 11ની જગ્યાએ કેટલા થઈ ગયા? 5 વર્ષ. તો એ મેજર આપણા માટે આંકડાકીય માહિતી કે 11ની જગ્યાએ 5 વર્ષ થઈ ગયા છે. 11ની જગ્યાએ કેટલા વર્ષ થઈ ગયા છે? 5 વર્ષ. એટલે ખાલી 5 વર્ષનો વસવાટ કરશે એને પણ ભારતની નાગરિકતા મળી જશે. ઓકે, તો આટલું ક્લિયર છે. આ શું ફેરફાર થયા છે? બે મેજર ડિફરન્સ છે, બે મેજર ફેરફાર થયા છે. પહેલી ફેરફાર, પહેલો ફેરફાર કે ઇલીગલ ઇમિગ્રન્ટ કોને નહીં ગણવામાં આવે, તો કે ભાઈ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં સ્થળાંતર થયેલા જે વ્યક્તિ છે એને ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાશે નહીં. બીજી વસ્તુ કે અહીંયા જે 15માંથી ટોટલ આપણે વાત કરીએ તો જે 12 વર્ષ જતા બરાબર, એની જગ્યાએ અહીંયા 15માંથી ટોટલ કેટલા થઈ ગયા? 6 વર્ષ થઈ ગયા બરાબર. તો એ 6 વર્ષ, 14 વર્ષમાંથી 11 વર્ષ અને બીજું એક વર્ષ સતતનું, તો એવી રીતે અહીંયા 15માંથી ટોટલ 6 વર્ષ થઈ ગયા છે બરાબર. તો અહીંયા તમને જે ફેરફાર દેખાય છે, ફેરફાર શું દેખાય છે? તો ફેરફાર કંઈક એવો દેખાય છે કે અહીંયા 11 વર્ષની જગ્યાએ 5 વર્ષ થઈ ગયા. બીજા બધાની કંપનીની આપણે વાત કરીએ તો બીજાની કમ્પેરિઝનની અંદર અહીંયા આપણે હિન્દુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન કે ક્રિશ્ચિયન જે છે એને માત્ર 5 જ રહેવું પડશે, બાકી બીજી કોઈ કોમ્યુનિટીમાંથી છે તો એને 6 વર્ષ. દાખલા તરીકે મુસ્લિમ ધર્મનો કોઈ વ્યક્તિ, એવું નથી સમજો કે મુસ્લિમ ધર્મનો કોઈ વ્યક્તિ છે એને ભારતની નાગરિકતા નહીં મળી શકે, ના, એને મળી શકશે, પણ આ પદ્ધતિ મુજબ એને 11 વર્ષ, 14માંથી 11, એક વર્ષ સતત બરાબર. એટલે ટોટલ એને ટોટલ એને 15માંથી 12 વર્ષ કરવાના રહ્યા. એની કમ્પેરમાં આ લોકોએ કેટલા કરવાના? અહીંયા 5 જ અને પેલું એક 6 વર્ષ જ કરવાના, સમજાય છે? તો આ રીતે જે ફેરફાર થયો છે એ ફેરફારના કારણે જ એનો વિરોધ થઈ રહ્યો છે કે આવો ભેદભાવ કેમ, સમજાય છે? આવો ભેદભાવ કેમ, કેમ ધર્મને આધારે ભેદભાવ થયો છે? આ તો આર્ટિકલ 14નું ઉલ્લંઘન થયું કહેવાય, કારણ કે આર્ટિકલ 14 તો એવું કહે છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. તો અહીંયા કાયદા સમક્ષ ધર્મને આધારે ભેદભાવ થયો છે, સમાન ગણવામાં આવ્યા નથી, જેના કારણે બિલને લઈ અને વિરોધ થઈ રહ્યો છે, આ ખાસ કરીને આસામની અંદર. તો આસામમાં જ કેમ વિરોધ થયો છે એ પણ એક સમજવાનો ટોપિક છે, એ આપણે આગળ સમજીએ છીએ. ટૂંકમાં આટલી ડીપ ડિટેલ હતી કે જે બહુ મહત્ત્વની હતી આપણા માટે કે ઇલીગલ ઇમિગ્રન્ટ જે છે એની વ્યાખ્યામાં ફેરફાર થયો છે, અને બીજી વસ્તુ કે આ જે 5 વર્ષ જે છે એ 11ની જગ્યાએ હવે કેટલા વર્ષ થઈ ગયા છે? 5 વર્ષ. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ આ જે બિલ તમે જોઈ રહ્યા છો થર્ડ શેડ્યુલ છે, આપણું જે નાગરિકતા અધિનિયમ જે છે એ નાગરિકતા અધિનિયમનું ત્રીજું શેડ્યુલ છે કે જેની અંદર આપણને જોવા મળે છે કે નોટ લેસ ધેન 11 યર્સ. કેટલું જોવા મળે છે? નોટ લેસ ધેન 11 યર્સ. આ નોટ લેસ ધેન 11 યર્સની જગ્યાએ થઈ ગયું છે નોટ લેસ ધેન 5 યર્સ. ફેરફાર શું થયો છે? આ જૂની ઇમેજ છે, મીન્સ કે આ જે અધિનિયમ છે એની પહેલાંની જોગવાઈ છે, એમાં હવે ચેન્જીસ આવ્યા. અહીંયા 11 યર્સની જગ્યાએ થઈ ગયું છે 5 યર્સ. 11 યર્સની જગ્યાએ કેટલું થઈ ગયું છે? 5 યર્સ. એ પણ આપણે સુધારો હું તમને બતાવું છું કઈ રીતે સુધારો થયો છે. જોઈ શકો છો તમે અહીંયા કે નોટ લેસ ધેન 5 યર્સ ઇન પ્લેસ ઓફ નોટ લેસ ધેન 11 યર્સ. આ જે આપણું છે ધ ગેજેટ ઓફ ઇન્ડિયા એક્સ્ટ્રાઓર્ડિનરી બરાબર, એમેન્ડમેન્ટ ઓફ થર્ડ શેડ્યુલ. આપણે જે આગળ થર્ડ શેડ્યુલ જોયું, આ એ થર્ડ શેડ્યુલ કેનું છે? તો આ એક્ટનું, સિટીઝનશીપ એક્ટ જે છે 1955નો, એનું ત્રીજું શેડ્યુલ છે, આ ત્રીજું પરિશિષ્ટ છે. એ ત્રીજા પરિશિષ્ટમાં ફેરફાર થયો છે. ત્રીજું પરિશિષ્ટ જે છે ને એ કન્ડિશન આપે છે ધ ક્વોલિફિકેશન ઓફ નેચરલાઇઝેશન ઓફ અ પર્સન, એટલે કે દેશીયકરણ પદ્ધતિ માટેની ક્વોલિફિકેશન લાયકાત આપે છે આપણને, કે જેમાં ફેરફાર થયો. ફેરફાર કેવો? તો નોટ લેસ ધેન 5 યર્સ ઇન પ્લેસ ઓફ નોટ લેસ ધેન 11 યર્સ. ઓકે, તો આ ફેરફાર થયો છે બરાબર. તમે જોઈ શકો છો કે આ આપણા ગેજેટની અંદર જે ત્રીજું પેજ મેં તમને બતાવ્યું હતું, આ ત્રીજા પેજનો ફેરફાર છે. હવે વાત કરીએ છીએ આપણે કે ભાઈ આના વિરોધની, કે ભાઈ આ પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે અને બાંગ્લાદેશ છે, આ ત્રણ કન્ટ્રીઝ જે છે આ ત્રણ કન્ટ્રીઝ માટે આ એક્ટ લાગુ પડશે, કે આ ત્રણ કન્ટ્રીઝમાંથી ઇન્ડિયામાં આવેલા જે લોકો છે બરાબર, એમને નાગરિકતા ઇઝીલી મળી શકાય મુસ્લિમ ધર્મ સિવાયના અન્ય છ ધર્મના. અન્ય છ કયા કયા? તો હિન્દુ, શીખ, ક્રિશ્ચન, પારસી, જૈન બરાબર. આવી રીતે ટોટલ 6 જે ધર્મના જે લોકો છે બરાબર, એ 6 ધર્મના લોકો માટે ઇઝીલી નાગરિકતા મેળવી શકાય એના માટેની જોગવાઈ પૂરી પાડે છે આપણને. બીજી વસ્તુ મહત્ત્વની વસ્તુ છે આપણા માટે, વિરોધ કેમ થઈ રહ્યો છે? તો સમજો વિરોધમાં કે ભાઈ 1920થી જ આસામની આસપાસના વિસ્તારમાં આસામમાં સ્થળાંતર કરી રહ્યા હતા લોકો. આસામની આસપાસનો જે વિસ્તાર છે એમાંથી લોકો આસામમાં સ્થળાંતર કરતા હતા 1920થી જ.
આવા સ્થળાંતરથી આસામના વિસ્તારમાં અન્ય સ્થળાંતર કરેલા લોકોની સંખ્યા વધવા લાગી હતી. સમજો, આસામનો જે પ્રદેશ છે એની આસપાસના વિસ્તારના બધા લોકો જે છે, ખાસ કરીને બંગાળના લોકો, બરાબર, એ બધા મોટા ભાગના લોકો આસામ તરફ વધારે પડતા કૂચ કરતા હતા, એ તરફ વધારે પડતા સ્થળાંતર કરતા હતા, જેના કારણે આસામની અંદર લોકોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી. આઝાદી પછીની વાત કરીએ તો આઝાદી પછી તો ઘણા ભારત પાકિસ્તાનનું ભાગલા થયા, એટલે ઘણા બધા લોકો પાકિસ્તાન છોડી છોડીને, એટલે કે બાંગ્લા હાલનું બાંગ્લાદેશ છોડી છોડી અને આસામના વિસ્તારની અંદર સ્થળાંતર કરી ગયા. બંધારણમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના પ્રદેશની સંસ્કૃતિની જાળવણી માટે પણ વિશેષ જોગવાઈ છે. હવે સમજો, કોઈ વ્યક્તિ છે એ જે તે પ્રદેશનો નથી અને એ પ્રદેશમાં સ્થળાંતર કરે છે, તો ઓબ્વિયસ છે કે ત્યાં જઈને એ પ્રદેશનું કલ્ચર એક્સેપ્ટ નહીં કરે, પોતાનું કલ્ચર ત્યાં થોપી દેશે. એટલે કે આસામનું જે નોર્મલ જે કલ્ચર છે એ જોખમાયું. ત્યાંના લોકોના કલ્ચર ઉપર કહેવાય ને કે એક સવાલ ઉઠ્યો કે ભાઈ આ લોકો પોતાનું કલ્ચર જાળવી શકશે કે નહીં, એટલે ત્યાંના લોકોએ સવાલ ઉઠાવ્યો કે ભાઈ અમારું કલ્ચર જળવાઈ રહે એના માટે શું કરવું જોઈએ. તો એના માટે પછી આસામની અંદર આંદોલન થાય છે, આસામ આંદોલન. 1989 થી 1985 સુધી આસામ આંદોલન થયું અને એ આસામ આંદોલનના પરિણામ સ્વરૂપે જ પછી ઘણા બધા લોકોને હાંકી કાઢવા માટે માંગ થઈ કે ભાઈ જે લોકો ગેરકાયદેસર રીતે આવી અને આસામમાં વસવાટ કરે છે એ લોકોને હાંકી કાઢવામાં આવે. આંદોલનના પરિણામ સ્વરૂપે શું થયું, તો કે ભાઈ એક કાયદો બનાવવામાં આવ્યો કે જેનું નામ હતું આસામ એકોર્ડ 1985. તો આસામ એકોર્ડ કયા વર્ષે અમલમાં આવ્યો? 1985. આસામ એકોર્ડ 1985. આ કાયદા મુજબ એવું હતું કે કોઈ પણ વ્યક્તિ જો આ તારીખ 24 માર્ચ 1971 પછી આસામમાં સ્થળાંતર કરે તો તે ભારતનો નાગરિક નહીં બની શકે. આ એકોર્ડ જે આ એક્ટ જો હતો, આસામ એકોર્ડ 1985, એમાં શું જોગવાઈ હતી? તો એમાં કંઈક એવી જોગવાઈ હતી કે જો કોઈ વ્યક્તિ 24 માર્ચ 1971 પછી આસામમાં સ્થળાંતર કરે છે તો તે ભારતનો નાગરિક બની શકશે નહીં. હવે શું થાય છે સમજો, તો આ બાબતને લાગુ કરવા માટે એનઆરસી લાવવામાં આવ્યું, એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ, એનઆરસી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ લાવવામાં આવ્યું. અને એની અંદર જ્યારે નોંધવામાં આવ્યું તો ઇલીગલ ઇમિગ્રન્ટની સંખ્યા બહુ બધી સામે આવી એ વિસ્તારમાંથી, લગભગ 19 લાખથી પણ વધારે. તમે વિચારો, 19 લાખ ઇલીગલ ઇમિગ્રન્ટ હતા એ સમયે ભારતની અંદર, આસામના વિસ્તારની અંદર. તો આ તમે જોઈ શકો કે કેટલી ગંભીર બાબત છે કે કેટલા બધા લોકો ભારતની અંદર સ્થળાંતર કરી ગયા ઇલીગલ રીતે, લીગલ રીતે નહીં, કેવા ઇલીગલ રીતે. ઇલીગલ ઇમિગ્રન્ટની સંખ્યા 19 લાખથી પણ વધારે નોંધવામાં આવી એનઆરસી દ્વારા. હવે શું થાય છે, તો અહીં કેમ 2019 મુજબ 1971 નહીં, વિરોધનું કારણ આ સેન્ટેન્સ જે છે આપણા વિરોધનું કારણ છે કે કેબ બિલ મુજબ શું થયું, તો 1971 નહીં પરંતુ 31 ડિસેમ્બર 2014 સુધીમાં તારીખમાં ફેરફાર. કેબ એવું કહે છે, બરાબર, કે 1971 નહીં, અહીંયા જે આસામ એકોર્ડ 1971 કહે છે ને કે આ તારીખ પછી સ્થળાંતર કરેલા એને ભારતની નાગરિકતા નહીં મળે, જ્યારે આ બિલ એવું કહે છે કે 1971 નહીં પરંતુ 31 ડિસેમ્બર 2014 સુધીમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરેલા અને આ 6 ધર્મ, હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી ધર્મ પાડતા જે લોકો છે એ ભારતના નાગરિક બની શકે, જેને ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવામાં આવશે નહીં. એટલે હવે જે લોકો ઓલરેડી પહેલાં ઇલીગલ ઇમિગ્રન્ટ કહેવાતા હતા એ લોકો ભારતની નાગરિકતા માટે અપ્લાય કરશે, જો એ આ 6 ધર્મ પૈકીના છે તો એમને ઇઝીલી ભારતની નાગરિકતા મળી જશે. ઓકે, તો આ રીતે આ પ્રદેશમાં વધારે પડતો વિરોધ થવાનું રીઝન એ છે કે આસામ જે એકોર્ડ છે 1985 એની જે જોગવાઈ હતી એનાથી પણ થોડું ડિફરન્ટ આપણને અહીંયા જોવા મળે છે. બીજી વસ્તુ છે ઇનર લાઇન પરમિટ. હવે ઇનર લાઇન પરમિટ કદાચ ઘણા લોકોને નવું લાગી શકે છે, પણ ક્લાસ 1-2 લેવલની એક્ઝામ જ્યારે લેવાતી હોય, બરાબર, ડીવાયએસઓ ક્લાસ, ક્લાસ 1-2, એસટીઆઈ, પીઆઈ જેવી એક્ઝામ, તો એક્ઝામની અંદર આવા લેવલવાળા ક્વેશ્ચન તમને જોવા મળી શકે કે ભાઈ ઇનર લાઇન પરમિટ શું છે, ભારતના કેટલા રાજ્યો ઇનર લાઇન પરમિટ ધરાવે છે, તાજેતરમાં કયા રાજ્યને ઇનર લાઇન પરમિટનો દરજ્જો મળ્યો છે, વગેરે વગેરે ક્વેશ્ચન તમને જોવા મળી શકે. તો સમજી લો, ઇનર લાઇન પરમિટ છે શું, તો અમુક એવા સેન્સિટિવ પ્રદેશ છે ભારતની અંદર કે જે બીજા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે, તો એ રાજ્યની અંદર પ્રવેશ કરવા માટે તમારે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડે. મંજૂરી વગર તમે એ રાજ્યમાં પ્રવેશ કરી શકો નહીં. પછી તમારે ત્યાં ભણવા જવું હોય, મુસાફર તરીકે, વિઝિટર તરીકે જવું હોય, બરાબર, કે પછી કોઈ કામથી જવું હોય વગેરે, તો કોઈ ચોક્કસ નિશ્ચિત સમયગાળાની તમને પરમિટ મળે, એ પરમિટ માટે તમારે ત્યાં જવાનું અને પરમિટ લઈ, પરમિટ તમારી પૂરી થાય એટલે પછી પાછું રિટર્ન આવી જવાનું. જો વધારે સમય રોકાવું છે તો પરમિટને રિન્યૂ કરવાની, દર 6 માસે સામાન્ય રીતે મળતી હોય છે પરમિટ, તો એને કહેવાય છે ઇનર લાઇન પરમિટ. હવે ઇનર લાઇન પરમિટ જે છે એ બહુ સમયથી, એટલે કે બેંગલ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન 1873, એટલે કે અંગ્રેજોના સમયથી જ આ પરમિટ જે છે એ ચાલી આવતી હતી. એ સમયે થતા જે વેપારની અંદર જે ગાલમેલ થતી એને રોકવા માટે અંગ્રેજ સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવેલો.
તો હાલની પરિસ્થિતિ જો જોવા જઈએ આપણે તો મુખ્ય ત્રણ રાજ્યો હતા કે જે આ ઇનલાઇન પરમિટ ધરાવતા હતા અને તાજેતરમાં જ આ મિઝોરમને પણ ઇનલાઇન પરમિટનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. કઈ તારીખે? તો કે ભાઈ 10 ડિસેમ્બર 2019 મિઝોરમને પણ ઇનલાઇન પરમિટનો દરજ્જો મળ્યો. તો ટોટલ હવે 4 રાજ્યો, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. તો એક્ટ એવું કહે છે કે આ પ્રદેશને આ ફેરફાર લાગુ પડતો નથી, આ ફેરફાર જે છે એ આ પ્રદેશને લાગુ પડતો નથી. બીજી વસ્તુ કે તમે અનુસૂચિત 6ની વાત સાંભળી હશે કે અનુસૂચિત 6 શું છે? તો કે ભાઈ આદિજાતિ વિસ્તારની વાત જેમાં કરવામાં આવી છે અનુસૂચિત 6ની અંદર, કે જેની અંદર આસામના 3 જિલ્લા છે, મેઘાલયના 3 જિલ્લા છે, ત્રિપુરાનો 1 જિલ્લો છે અને મિઝોરમના 3 જિલ્લા છે. ટોટલ 10 જિલ્લા છે અનુસૂચિત 6ની અંદર, 4 રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. તો હવે બાકી કયો પ્રદેશ રહી ગયો? કારણ કે અનુસૂચિત 6ની અંદર જે 10 જિલ્લાઓ છે એને પણ આ સુધારો લાગુ પડતો નથી, એમાંથી એને એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે. હવે વસ્તુ છે કે ભાઈ લાગુ ક્યાં પડશે? તો બાકીનો જે અસમનો પ્રદેશ છે ત્યાં, અને એટલા માટે જ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે અસમની અંદર આ બિલનો, કે ભાઈ અસમની અંદર જે આ પ્રદેશ છે એ પ્રદેશની સંસ્કૃતિ, એ પ્રદેશનું કલ્ચર જોખમાં છે. જો મોટા ભાગની અંદર લોકો બધા જ સ્થળાંતર ત્યાં કરી જશે તો એ લોકોની કલ્ચર જે છે એ જોખમાય એવી શક્યતા રહેલી છે, અને એટલા માટે જ આ બિલનો વિરોધ આસામમાં થઈ રહ્યો છે. જોડે જોડે બીજી ઘણી બધી કોલેજોની અંદર, યુનિવર્સિટીની અંદર પણ આનો વિરોધ તમને જોવા મળી રહ્યો છે, કે જે વિરોધ છે એ આ જે 6 ધર્મો રાખવામાં આવ્યા છે એની અંદર કદાચ મુસ્લિમ ધર્મનો જે પ્રવેશ કરવામાં આવ્યો નથી, એના પરિણામે ઘણી બધી યુનિવર્સિટીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા પણ એનો વિરોધ થઈ રહ્યો છે. તો બધો જ વિરોધ થવા પાછળ બે મુખ્ય રીઝનો છે. પહેલી વસ્તુ કે આસામનો જ અમુક પ્રદેશ છે બરાબર, એના સિવાયના બધા પ્રદેશને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, અને બીજી વસ્તુ કે અહીં મુસ્લિમ ધર્મનો સમાવેશ કરવામાં આવ્યો નથી એટલા માટે. જોડે જોડે બીજી વસ્તુ કે 3 જ દેશ માટે એપ્લાય કરવામાં આવ્યું છે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. શું બીજા કોઈ દેશમાંથી ભારતમાં સ્થળાંતર નથી થતું? દાખલા તરીકે શ્રીલંકાની વાત કરી તો શ્રીલંકાની અંદર તમિલ અને સિંહલ આ બે મહત્વની જે જાતિઓ છે એની વચ્ચે પણ વિરોધ થઈ રહ્યો છે, ઉગ્ર આંદોલનો થતા હોય છે જેના કારણે ઘણા બધા તમિલો ભારતમાં સ્થળાંતર કરતા હોય છે બરાબર, શ્રીલંકામાંથી. આ ઉપરાંત નેપાળની વાત કરીએ તો નેપાળમાંથી પણ ઘણા લોકો ભારતમાં સ્થળાંતર કરે છે બરાબર, ભૂટાનની વાત કરીએ ભૂટાનમાંથી પણ કરે છે. તો આ રીતે ઘણા બધા લોકો સ્થળાંતર તો કરે છે, પણ આ 3 દેશ માટે જ કેમ છે? તો આવા ઘણા બધા અપવાદ સાથે આ એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. સૌથી મોટો વિરોધ થવાનું રીઝન એ છે કે ભાઈ બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન થતું હોય એવું આપણને લાગે છે અહીંયા. કયા આર્ટિકલનું? આર્ટિકલ 14. આર્ટિકલ 14ના ઉલ્લંઘનની આપણે વાત કરીએ કઈ રીતે, તો આર્ટિકલ 14 એવું કહે છે કે કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે અને કાયદાની કહેવાય કે કાયદાનું સમાન રક્ષણ થશે. અહીંયા તમે જુઓ કે આર્ટિકલ 14 જે છે ને એ એવું નથી કે ભારતના નાગરિકને જ મળશે એવું નથી, દરેક વ્યક્તિને મળશે. ભારતની સીમાની અંદર રહેતા દરેક વ્યક્તિને આર્ટિકલ 14થી રક્ષણ મળશે. તો અહીંયા આપણે જોવા જઈએ તો માની લો કે કોઈ વ્યક્તિ સ્થળાંતર કરી ગયો છે અને જો એ મુસ્લિમ સંપ્રદાયનો છે તો એને પણ કાયદા સમક્ષ સમાન ગણવામાં આવશે, જ્યારે આ કાયદો છે એને કાયદા સમક્ષ સમાન ગણતો નથી, આ જે સુધારો છે એને કાયદા સમક્ષ સમાન ગણતો નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આર્ટિકલ 14 જે છે એ વાયોલેટ થઈ રહ્યો છે, એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે બરાબર. તો આવા ઘણા બધા તથ્યો છે બરાબર, એ તથ્યોની વચ્ચે કાયદો પસાર પણ થઈ ગયો છે, એની ઉપર સહી પણ કરી દેવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્વારા અને લાગુ પણ પાડી દેવામાં આવશે. તો આ જે ડેટા આપણે ચર્ચા કરી, ઇનરલાઇન પરમિટની વાત કરી, બેંગાલ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશનની પણ આપણે વાત કરી, કયા કયા મેજર ફેરફાર થયા છે એક્ટને કારણે એની પણ આપણે વાત કરી. તો આશા રાખું છું કે દરેક આવી બાબતો જો તમારે ઊંડાણપૂર્વક સમજવી હોય બરાબર, ક્લાસ 3ની આપણે વાત કરીએ છીએ પણ ક્લાસ 3ની અંદર તમને અપર ક્લાસ 3 કે સુપર ક્લાસ 3 કે ક્લાસ 1-2નું નોલેજ જોતું હોય તો સાકર 7ની અંદર અમદાવાદ આશ્રમ રોડ ખાતે, સાકર 7 205 નંબરની ઓફિસ અમદાવાદ આશ્રમ રોડ ખાતે આર્ય કરિયર એકેડેમીની અંદર જોડાવ અને કરંટના આવા જ રસપ્રદ ટોપિક બરાબર અને બંધારણની અંદર પણ કહેવાય ને કે સબ્જેક્ટનું જ્ઞાન તો ખરું પણ ઊંડાણપૂર્વક જ્ઞાન લેવા માટે, દરેક સબ્જેક્ટનું ઊંડાણપૂર્વક જ્ઞાન લેવા માટે તમે એકેડેમીમાં જોડાવ બરાબર. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે બરાબર. થેન્ક યુ.